ફ્રેન્ડ્સ તો આજે આપણે મસ્ત સુકી ભાજી બનાવવાના છે. હું તમને બે રીતે સુકી ભાજી બનાવતા શીખડાવીશ. તો ચલો સુકી ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થવા આવ્યું છે. એની અંદર આપણે નાખશું જીરું, જીરું થઈ જાય પછી આપણે આમાં એક ચમચી તલ નાખશું. તમે તલ ખાતા હોય તો તમે નાખો, નહીતર તમે તલને અવોઇડ કરી શકો છો. થઈ ગયા છે, એની અંદર લીમડો અને લીલું મરચું છે એ નાખશું આપણે. હવે એમાં આપણે નાખશું બાફેલા બટેટા. હવે આપણે પહેલા મસાલા કરી લઈએ, એટલે સાથે સાથે મસાલા પણ આપણા બટેટાની સાથે સતડાઈ જાય. લાલ મરચું પાવડર નાખશું, થોડો નાખશું હળદર. ધાણા પણ ફ્રેન્ડ્સ આમાં જ નાખી દેશું, એટલે ભેગા ભેગા આપણા ધાણા પણ સતડાઈ જાય. અને આ છે અધકચરો સિંગદાણાનો ભૂકો છે, એ પણ આમાં આપણે નાખશું. ફ્રેન્ડ્સ હવે આપણે આમાં નાખશું નમક સ્વાદ પ્રમાણે અને થોડું નાખશું આમાં આપણે લીંબુનો રસ. ફ્રેન્ડ્સ તમે ખાટું મીઠું સૂકી ભાજી ખાતા હોય તો તમે એમાં ખાંડ નાખી શકો, નકર તમે ખાંડ અવોઇડ કરવાની. આમાં આપણે થોડી નાખશું ખાંડ. હવે પહેલાં આપણે બધું કરી નાખીએ મિક્સ. સૂકી ભાજી એકદમ મસ્ત લાગતી હોય છે. જે લોકોને બી ચવાતાના હોય એના માટે તો બેસ્ટ જ છે, પણ જેને એકદમ તળેલી હોય, તળેલા બી ખાવા ના ગમતા હોય, તો તમે આવી રીતના બી સૂકી ભાજીની અંદર થોડા પીસીને નાખી દો તો તમારી સૂકી ભાજી એકદમ મસ્ત લાગે છે. તો આપણી સૂકી ભાજી એકદમ રેડી છે. હવે આપણે હું તમને બીજી પણ એક અલગ રીતથી સૂકી ભાજી બનાવતા શીખડાવું. હવે આપણે બીજી રીતે સૂકી ભાજી બનાવી. ફ્રેન્ડ્સ તો લોયામાં તેલ ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે બી તળી લેશું. પહેલાં ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે બીના ભૂકાનું, બીનો ભૂકોનો યુઝ કરીને બનાવ્યું. હવે આપણે તળેલા બી નાખીને સૂકી ભાજી બનાવશું. ફ્રેન્ડ્સ આ સૂકી ભાજી પણ એકદમ અલગ જ છે, થોડી ચેન્જ માટે સરસ લાગે. અને સૂકી ભાજી અને સાથે સાથે થેપલા હોય તો ખૂબ જ મજા આવી જાય. બીને તળી લઈએ આપણે. ફ્રેન્ડ્સ તો આપણા બી એકદમ રેડી છે તળાઈને. આપણે આને કાઢી લઈએ. ફ્રેન્ડ્સ તો હવે આપણે તેલ કાઢી લીધું છે. હવે એની અંદર નાખશું આપણે જીરું, નાખશું આમાં તલ. ફ્રેન્ડ્સ તમે વ્રતમાં તલ ખાતા હોય તો તમે નાખજો, નહીતર તમે મને અવોઇડ કરજો. આમાં નાખશું આપણે લીમડો અને લીલા મરચાં. ફ્રેન્ડ્સ હવે આપણા બાફેલા બટેટા નાખી દઈશું. હવે આપણે પહેલાં સાથે સાથે મસાલા પણ કરી જ લઈએ. આમાં નાખશું મરી પાવડર, નાખશું સ્વાદ પ્રમાણે. પછી નાખશું નમક, સાથે સાથે થોડા આપણે ધાણા ફાટી જ દેશું અંદર, એટલે મિક્સ સરસ થઈ જાય. હવે આપણે આમાં નાખશું ખાંડનો ભૂકો. તમે ફ્રેન્ડ્સ ખાટો મીઠો ટેસ્ટ તમને સૂકી ભાજીનો ના ભાવતો હોય તો તમે ખાંડ અવોઇડ કરી શકો છો. આમાં નાખશું આપણે લીંબુનો રસ અને થોડા બી આપણે અંદર નાખશું. હવે આપણે એને પહેલાં હલાવી લઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આગળ આપણે સૂકી ભાજી બનાવી એના કરતાં અલગ જ છે અને ટેસ્ટ પણ આનો અલગ જ આવશે.
એટલે તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટ માં લખજો કે તમે કેવી રીતના સુકી ભાજી બનાવો છો. તો ફ્રેન્ડ્સ આપણી બંને પ્રકારની સુકી ભાજી રેડી છે, હવે કરશું આને સર્વ. ફ્રેન્ડ્સ તો તમે જોયું કે આપણે બે રીતે સુકી ભાજી બનાવી, તમે પણ બનાવજો સુકી ભાજી બે રીતે, ખૂબ જ મસ્ત લાગે છે અને એકદમ ટેસ્ટફુલ લાગે છે. તો મળશું અગલા વખતમાં. હા, સાથે સાથે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી બધી રેસીપી ઇન્સ્ટામાં અને ફેસબુકમાં પણ તમને મળી રહેશે. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. મળશું અગલા વખતમાં.